રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ બાદ અનેક જગ્યાએ ચોરી અને ઠગાઈની પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત શહેરમાં બોગસ આયુષ્યમાન કાર્ડ અપાયા હોવાનું સામે આવ્યું હતું સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ઠગ તોડકી દ્વારા સ્નેહ મિલન સહિતના કાર્યક્રમોમાં જઈને બોગસ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયું છે આ ટોળકી દ્વારા અપાયેલા આયુષ્યમાન કાર્ડ સારવાર વખતે કોઈ કામમાં ન આવતા છેતરપિંડીનો અનુભવ થતા લોકોમાં રોષ ઉભો થયો હતો સુરત શહેરમાં આંબા તલાવડી વિસ્તારમાં ઠગાઈની પ્રવૃત્તિઓમાં વધારો કરતી નવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ઠગ ટોળકી દ્વારા સુરત શહેરમાં બોગસ આયુષ્યમાન કાર્ડ અપાયા હોવાનું સામે આવ્યું હતું બે હજાર ઓગણીસમાં ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના સ્નેહમિલન સમારોહમાં ગામના લોકોને મદદરૂપ થવા માટે આધાર કાર્ડ કિસાન પેન્શન યોજના તથા મેડિકલ સારવાર માટે વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ આપવાની જાહેરાત તથા ગામના લોકોએ કાર્ડ કઢાવવા નામો પણ નોંધાવ્યા હતા થોડા મહિના બાદ કતાર ગામના હરિદર્શનના ખાડામાં એક કેમ્પ યોજાયો હતો જેમાં રૂપિયા સાતસો થી રૂપિયા એક હજાર સુધી આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા પરંતુ છેતરપિંડીનો ભોગ બનેલા હાર્ટ એટેક આવતા આયુષ્યમાન કાર્ડ ચાલશે એવું માનીને ખાનગી હોસ્પિટલમાં દાખલ થતા આયુષ્યમાન કાર્ડ બોગસ નીકળતા રૂપિયા લઈને બિલ ભરવાનો વારો આવ્યો હતો તેમજ આયુષ્યમાન કાર્ડ કાઢી આપનારા મુકેશ મકવાણા અને પીડી ડાભી નામની વ્યક્તિને ફોન કર્યા બાદ ઠગાઈનો ભેદ ખુલ્યો હતો સાથે વધુ તપાસ હાથ ધરતા અન્ય પાંત્રીસ લોકોને બોગસ કાર્ડ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈ લોકો દ્વારા સુરત પોલીસ મથકમાં અરજી પણ નોંધાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ